केशवनाथ जिला सुत्रापाड़ा तालुका पांच तीर्थधाम खाते आज पवित्र श्रावण मास अंतिम दिवसे पीपला ने पानी चढ़ावा लोग कतारबंद लाइनों जोवा मळी हती। भाविकोए पीपला देव की पूजा करी अर्चना करी अने पानी रेड्यु हतुं। હવે જો સુત્રાપાડાથી મારા પ્રતિનિધિ શૈલેષ વાળાનો એક વિસ્તૃત અહેવાલ કે સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંતિ તીર્થના મોક્ષ પીપળે પાણી રેવડા માટે આજે સોમવતી માસના પાવન દિવસે મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો। અહીં દોડાય એટલી માનવ મેદની જોવા મળી હતી। સૌરાષ્ટ્રભરમાં આજના સોમવતી અમાસના પાવન દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં પ્રાંતિ તીર્થધામ ખાતે મધ્યરાત્રિથી આવી પહોંચ્યા હતા અને વહેલી સવારે પ્રાંતિ તીર્થની પૂર્વ વાહિની સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પોતાના પિતૃઓને મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન દક્ષિણા બ્રાહ્મણોને આપી માધુરાયજી પ્રભુ જે સરસ્વતી નદીમાં બિરાજમાન છે જેમના દર્શન કરી અને પોતાની આસ્થા પૂરી કરી હતી। સરસ્વતી તટ પર બિરાજતા છ છ શિવ મંદિરોમાં પણ પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી અને આજે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોવા મળ્યા હતા। ખાસ કરીને સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ હેરમા તથા અન્ય સ્ટાફગણો દ્વારા ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી। ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિકની સુંદર કામગીરી આજે જોવા મળી હતી। આપણું નામ અને પરિચય। આજે આ પ્રાંતિ તીર્થમાંથી આ તીર્થકોર બકુરભાઈ પંડ્યા પ્રાંતિ તીર્થના આજે 13, 14 અને અમાસનું પ્રાંતિ તીર્થમાં મોટું માતમ્ય છે। લોકો દીવા બાળવા અને શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે। અહીંયા પૂર્વવાહિની સરસ્વતી છે એનું પણ મોટું માતમ્ય છે અને આ જે પ્રાંતિનો પીપળો છે અહીંયાનો, ત્યાં ધર્મરાજાએ પોતાના કરુણકુળની મોક્ષગતિ કરી અને એ પાણી રેડીને આ પીપળો વાવ્યો અને ત્યારબાદ 25 વર્ષ પછી કૃષ્ણ પરમાત્માએ અહીંયા પાણી રેડી અને યાદવોની મોક્ષગતિ કરી। એટલે 100 વાર કાશીને 1 વાર પ્રાંતિ, અહીંયા પાણી ચડાવવાનું મોટું માતમ્ય છે, દીવા કરવાનું મોટું માતમ્ય છે, આ દિવસોમાં શ્રાદ્ધ વિધિનું પણ મોટું માતમ્ય છે। ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાલાલ, ખાસ કરીને જો વાત કરવામાં આવે દાદા તો જે સોમવતી અમાસનું અનેરું મહત્વ હોય છે તેના વિશે શું કહેવા માગશો આપ? આનો જે અનેરું મહત્વ એ છે કે ધર્મરાજાએ સ્થાપેલું આ મોટામાં મોટું છે તીર્થ અને પૂર્વાહિની સરસ્વતીને ભગવાને વચન આપ્યું હતું કે પૂર્વ દિશામાં મોઢું કરી જશો ત્યારે બધા તીર્થો અને બધા દેવો અમે તમારી માથે અભિષેક કરશો। એટલે 100 વાર કાશીને 1 વાર પ્રાચી આ સરસ્વતી નાદી સમુદ્રમાં મળી, જ્યાં પ્રભાસ પાટણ કહેવાય છે ત્યાં ત્રિવેણી સંગમ થયો। પ્રાચી તીર્થનું બીજું મોટું માતમ્ય એ છે કે આ પીપળો છે એ ભાગવતનું જે ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું એ પણ આ પીપળા નીચે આપ્યું છે। જય સોમનાથ, મારું નામ કૌશિકભાઈ પંડ્યા, તીર્થગોર પ્રાચી। આજરોજ પ્રાચી તીર્થમાં શ્રાવણી અમાસ, સોમવતી અમાસ છે આજે અને વિશેષ મહત્વ છે। શંકર ભગવાનનો મહિનો છે અને પાછો સોમવાર એટલે સોમચંદ્ર, બે યોગ બને એના કારણે આજે પિતૃઓને જળ આપવાથી, પિતૃ કાર્ય કરવાથી પિતૃને અક્ષયલોકની પ્રાપ્તિ થાય છે। એટલે આજે ખૂબ લોકો આવેલા છે પાણી રેડવા માટે અને બધાને અમારા આશીર્વાદ। ખાસ કરીને જો દાદા વાત કરવામાં આવે તો મધરાથી પિતૃનું પાલન થાય છે એના વિશે શું કહેવા માગશો? જો મોક્ષની પ્રાપ્તિ થાય છે અહીંયા પ્રાચીની અંદર સૌ પ્રથમ પિતૃ કાર્ય યુધિષ્ઠિરે કરેલું છે, ભાગવતમાં એનું પ્રમાણ છે। 5,500 વર્ષ પહેલાં અહીંયા યુધિષ્ઠિરે પિતૃ કાર્ય કરી અને પિંડદાન કરી અને પીપળો વાવેલો છે અને ભાગવતની અંદર 10મા સ્કંદના 11મા અધ્યાયમાં લખેલું છે કે અહીંયા જળ રેડવાથી, પિતૃ કાર્ય કરવાથી પિતૃને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે।